जय गुरुदेव विद्यार्थी मित्रों, आज आप बात करीशू धोरण 12 पेलू काव्य जेनु नाम छे अखिल ब्रह्मांड में। हवे आ अखिल ब्रह्मांड में जे काव्य छे एना कवि छे नरसिंह मेहता। आपणे आगळ बात करेली थी कि मोस्ट ऑफ जो गुजराती साहित्य चालू थातुं होय अने एनो पेलू काव्य जो हो तो नरसिंह मेहता हो, कारण के नरसिंह मेहता ने आदिकवि तरीके ओळखवामां आवे छे। आदिकवि एटले बहु जूना कवि। हवे आपणे सौ प्रथम नरसिंह मेहता परिचय मेळवीए तो नरसिंह मेहता समय 15मुं शतक मानवामां आवे छे। 15मुं शतक एटले 15मी सदी, कारण के नरसिंह मेहता विषे आपणने पूरेपूरी माहिती मळती नथी एटले खाली 15मुं शतक लखेलुं छे। गुजराती भाषाना आद्य कवि नरसिंह मेहतानु वतन भावनगर जिल्लानु तळाजा गाम। नरसिंह मेहतानु जे आद्य कवि छे ए नरसिंह मेहतानु वतन एटले के एनो जन्म थयेलो हतो भावनगर जिल्लानी अंदर आवेलु तळाजा गाम छे त्यां। आपणे एना ग्रंथोनी वात करीए तो सामरसानो विवाह, हार, हुंडी, कुंवरबाईनुं मामेरुं अने श्राद्ध એ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। આત્મચરિત્રાત્મક એટલે કે પોતાની ઉપર આધાર રાખતી, પોતાના જીવન ઉપર જે આધાર રાખે છે એવી રચનાઓ, એવી કવિતાઓ છે કે એના જીવનમાં બનેલા જે પ્રસંગો હતા એ પ્રસંગોનો આધાર લઈ અને કવિતા બનાવેલી। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે અને નરસિંહ મહેતાને ગુજરાતી ભાષામાં ઉત્તમ એટલે સારા, એક સારામાં સારા ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે। તેમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જી અને ગુજરાતી કવિતાને રઢિયાળી કરી છે। એને જ્ઞાન અને ભક્તિના થોડુંક જ્ઞાન આપેલું છે તો થોડીક ભક્તિ પણ કરેલી છે અને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે કે સંસાર ત્યાગી અને કઈ રીતે રહેવું એના પદોનું સર્જન કર્યું છે અને એટલા માટે જ ગુજરાતી કવિતાને રઢિયાળી બનાવનાર ભક્ત કવિ નરસિંહ મહેતા કહેવામાં આવે। ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। ઝૂલણા છંદમાં લખાયેલા જે નરસિંહ મહેતાના પ્રભાતિયા છે એ લોકકંઠે વસીને એટલે લોકકંઠ ઉપર વસી ગયા છે અને આપણે ત્યાં, અને આપણે ત્યાં ચિરંજીવી એટલે કે આગળ વધ્યા છે। જેમ કે ભોળી રે ભરવાણર, જડ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે। આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે। આ પદ છે એટલે કે જે અખિલ બ્રહ્માંડમાં પદ છે એ પદની અંદર નરસિંહ મહેતા છે એ ઈશ્વરના સર્વવ્યાપી, ઈશ્વર સર્વ એટલે કે બધી જગ્યાએ વ્યાપ્ત છે એવા રૂપની લીલાને આ કાવ્યની અંદર વર્ણવેલા છે। સંસ્કૃતમાં યુક્તિ છે, એકમ સંત વિપ્રા બહુધા વંદતી એટલે કે પરમાત્માના તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે। પરમાત્મા છે એટલે ભગવાન છે એ તો તાત્વિક રૂપે જોવા જઈએ તો એકના એક માત્ર છે, એ કોઈ બીજા નથી। આપણે જોયું તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો ક્યાં જોઈએ? તો ઉપર જોઈએ। મુસ્લિમ લોકો છે એ ઈશ્વરને પ્રાર્થના કરે તો ક્યાં જોઈ છે? તો ઉપર જોઈ છે। ઈસુ લોકો છે એ ખ્રિસ્તીની પ્રાર્થના કરે છે તો ક્યાં જોઈ છે? તો કે આકાશ તરફ જુએ છે। હવે આપણે ઈશ્વરના અલગ અલગ રૂપ, પરમાત્માના પરમ તત્વના અલગ અલગ રૂપ માનીએ છીએ પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો પરમાત્માના દરેકે રૂપ છે પણ વાસ્તવિકતા તો એક જ છે। જેમ સુવર્ણ એક છે, જેમ આપણે જોઈએ તો સોનું એક હોય, સોનાનો ટુકડો એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે। પણ આપણે સોનાની અંદરથી ઘડાયેલા જે અલંકારો છે અલંકારોને જુદા જુદા નામ તરીકે ઓળખીએ, કોઈ આપણે એને ચેન કહીએ તો કોઈ વીંટી કહીએ, કોઈ હાર કહીએ, આમ અલગ અલગ રીતે આપણે એને સોનામાંથી બનેલા ગહેણાને નામ આપીએ છીએ પણ મુખ્ય રીતે તો સોનું એક જ છે। એ જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ રૂપે પ્રગટ થાય છે। જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગડબડ કરી છે તેને નરસિંહ મહેતા ગડબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે।
એ રીતે આપણે જોવા જઈએ તો પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે છે, અલગ અલગ સ્વરૂપે છે, પણ પ્રભુ તો પરમાત્મા તો એક જ છે. આવા પરમેશ્વરને સમજવા માટે જ્ઞાનીઓએ રચેલા અલગ અલગ જ્ઞાન ગ્રંથો છે. એને સમજવામાં છે ગેરસમજ કરી છે. જ્ઞાનીઓ સમજે છે ભગવાનને, પણ સમજવામાં ગેરસમજણ કરી છે. એને નરસિંહ મહેતા હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્રજ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠ રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. આવા પરમાત્માને આપણે શાસ્ત્રજ્ઞાન દ્વારા તો ખરા જ, શાસ્ત્રજ્ઞાનથી તો પામી શકીએ છીએ, પણ ખરેખર પ્રેમની પરાકાષ્ઠા રૂપે કે પ્રેમ દ્વારા આપણે એની ભક્તિ કરીએ અને એક અનંત સ્વરૂપે પહોંચી જઈએ તો સરસ રીતે આપણે ભગવાનને પામી શકીએ. એવી પોતાની પ્રતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. અને એવી જે પોતાની પ્રતિ હતી, એવી જે રીત હતી, એ રીતને ભક્ત કવિ નરસિંહ મહેતાએ અહીં વિવિધ દ્રષ્ટાંતો આપીને, દ્રષ્ટાંત એટલે ઉદાહરણ, વિવિધ ઉદાહરણ આપી અને આપણને સમજાવ્યું છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ છે. કવિતા અને તત્વજ્ઞાનનો એક સમન્વય એક સાથે મળે છે અને એ સમન્વય કરતું એકાત્મ ભાવનું આ એકનું એક માત્ર પદ છે. નરસિંહ મહેતાની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. નરસિંહ મહેતાની જે ચિરંજીવી એટલે એકની એકમાત્ર સદા રમણીય અને સ્મરણીય એટલે સદા યાદ રહી જાય એવી આ એકને એકમાત્ર કૃતિ માનવામાં આવે છે. હવે આપણે કાવ્યની વાત કરીએ તો કાવ્યની પંક્તિઓ ખાલી 10 જ છે. હવે એમાં પહેલી પંક્તિમાં કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. એમાં શું કીધું તો કે અખિલ બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડ એટલે આખું બ્રહ્માંડ, આખી સૃષ્ટિ, આખી બ્રહ્માંડ, જે 27 નક્ષત્રની આપણે વાત કરીએ છીએ તો આખા બ્રહ્માંડમાં ફક્ત અને ફક્ત તું એક માત્ર જ છે શ્રીહરિ, એક પરમાત્મા જ છે. જુજવે રૂપે અનંત ભાષે એટલે જુજવે એટલે જે જુદા જુદા રૂપે, જુજવે એટલે જુદા જુદા રૂપે, અનંત ભાષે એટલે જેનો કોઈ અંત નથી એવું દેખાય છે. ભગવાન શ્રી હરિ છે એટલે પરમાત્મા છે, એ આખા બ્રહ્માંડમાં એક જ છે, પરંતુ એના રૂપ જુદા જુદા છે, જે અનંત, જેનો અંત નથી તેવું એ આપણને દેખાય છે. દેહમાં દેવતું, તત્વમાં તેજતું, શૂન્યમાં શબ્દ થઈ વેદવા છે. દેહમાં, દેહ એટલે શરીર, શરીરમાં તું દેવ એટલે પરમાત્મા, આપણી અંદર રહેલી જે પરમ શક્તિ છે એ શક્તિની વાત કરી છે કે એ શક્તિ દેવ સ્વરૂપે આપણી અંદર ભગવાન રહેલા છે. કારણ કે આપણે જોઈએ તો કોઈ માણસ છે એ મૃત્યુ પામે છે ત્યારે ન તો એના શરીરનો એક હાથ તૂટે, ન તો પગ તૂટે, નથી માથું તૂટતું, પણ એ માણસ મૃત્યુ પામે છે ત્યારે એની અંદરથી કોઈ શક્તિ અદૃશ્ય થઈ જાય છે, જે શક્તિ આપણને દેખાતી નથી, છતાં પણ આપણે એમ માનીએ કે માણસ મૃત્યુ પામ્યું. હવે એ દેવ છે, એ પરમ તત્વ છે આપણે અંદર, એ પરમ તત્વ દેવ સ્વરૂપે ભગવાન વસેલા છે. તત્વમાં તેજતું, તત્વ એટલે કે અલગ અલગ વસ્તુઓ છે એની અંદર જે તેજ ફેલાતું હોય ને એ તેજતું છે, એ પ્રકાશતું છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે, અને શૂન્ય જ્યાં કાંઈ નથી ત્યાં તો શબ્દ બની અને વેદ બને છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું છે, પરમાત્મા છે, કારણ કે એ મન થાય ત્યારે આવે, આપણે આગળ વધારી શકતા નથી, પવન એની રીતે આગળ વધે છે, અને મન થાય ત્યારે આવે, મન થાય ત્યારે વહી જાય. પછી પાણી, પાણી પણ એવું જ છે, ભગવાન ધારે તો આપણને પાણી આપે છે. ભૂમિ એટલે પૃથ્વી. ભૂધરા, ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર જે વસ્તુ છે. એટલે પવન તું છે, પાણી પણ તું છે, અને ભૂમિ, અને ભૂમિને ધારણ કરનાર પણ તું જ. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને તું જ છે જે વૃક્ષની અંદર રહેલો છે, કે વૃક્ષ થઈ અને તું ફૂલી રહ્યો છે તો આકાશની અંદર ફેલાઈ રહ્યો છે,
ए भगवान, ए परमात्मा, ए श्री हरि तू ज छे। विविध रचना करी अनेक रस लेवाने, भगवान के ते तो विविध रचनाओ करी छे, अलग अलग प्रकार की जुदी जुदी घनी बधी रचनाओ करी छे। अने आ अनेक रचनाओ ते रस लेवा माटे, आ पृथ्वी नी अंदर थी रस लेवा माटे करी। शिव थकी जीव थयो एज आसे, अने तू शिव हतो, तू परमात्मा हतो, अने परमात्मा ने एक नानकड़ा टुकड़ो करी अने जीव ते आ पृथ्वी पर मोकली, कारण के तारे आ पृथ्वी नो आनंद लेवो हतो, पृथ्वी सारी बनावी थी, एटले ते जीव माथी शिव नु सर्जन कर्यु। अने आपणी अंदर जे जीव छे ने ए पण परमात्मा तू ज छे, तू शिव ज छे। वेद तो एम वदे, स्मृति स्मृति साख दे, वेद तो एम वदे। वेद एटले आपणा जे चार वेदो आपणे मानीए छे, ए चार वेदो तो एम कहे छे। शू कहे? श्रुति स्मृति साख दे, अने स्मृति एटले श्रवण द्वारा प्राप्त थयेलो, पण अहीं आपणे वेदांग मानीए, वेदना अंग। श्रुति अने जे स्मृतिओ छे ए साख दे, साख एटले एने सहारो आपे छे। कनक कुंडळ विषे भेद नोहिए, कनक कुंडळ, कनक एटले सोनू, अने सोनाना जे कानना कुंडळो पहेरवामां छे ने ए कुंडळो पहेरवामां कंई भेद होतो नथी, एनी रचनाओ अलग अलग होय, पण एने कहेवाय तो कुंडळ ज। घाट घड़िया पछी नाम रूप जूजवे, एनो घाट घड़ाई ने एनो आकार आपवामां आवे ने पछी एनु नाम बने छे, त्यां सुधी तो एने सोनू ज कहेवामां आवे छे। आपणे खरेखर मकाननी वात करीए, अथवा तो तमे आ बेंचनी वात करी लो, કે બેન્ચ જે લાકડાની જ બનેલી છે, પણ એનો આકાર એવો આપવામાં આવ્યો એટલે આપણે એને બેન્ચ કહીએ। તો એ જ રીતે દરવાજો છે એ પણ કહેવાનો છે લાકડાનો છે, પણ દરવાજાનો આકાર એવો છે એટલે આપણે એને દરવાજો કહીએ। તો અહીંયા પણ એ જ કીધું કે વેદ તો એમ વધે અને સ્મૃતિ સ્મૃતિ એને સાથ જ દે। કનક કુંડળ વિશે ભેદ નહીં, કનક કુંડળ છે જે સોનાના કુંડળો છે એના વચ્ચે કોઈ ભેદ હોતો નથી, કારણ કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવે, એનો ઘાટ ઘડાય, સોનાનો ઘાટ ઘડાય પછી એનું નામ બને છે, અંતે તો હેમનું હેમ હોય, અંતે તો એને સોનું જ કહેવાય, કે પછી કાનનું કુંડળ હોય કે ગળાનો ચેન હોય, કોઈ પણ વસ્તુ હોય, ગળાનો હાર હોય, આ બધાય વસ્તુઓ છે એ વસ્તુઓને સોનું જ કહેવામાં આવે છે, પણ એનો આપણે ઘાટ આપીએ ત્યાર પછી એનું અલગ રૂપ આપવામાં આવે છે। ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી, ગ્રંથે એટલે જે આપણા શાસ્ત્રો રચવામાં આવ્યા, જે સ્મૃતિ રચવામાં આવેલી છે એને ગડબડ કરી છે, એ સ્મૃતિ અને સ્મૃતિએ ગડબડ કરી નાખી છે, વાત નવ કરી ખરી, કારણ કે આપણને જે સાચી વાત છે ને એ સાચી વાત આપણને કરી નથી। જેને જે ગમે તેને પૂજે, જે વ્યક્તિઓને જે વસ્તુ ગમે છે એની પૂજા કરે છે, એનું પૂજન કરે છે। મન વચન કર્મથી આપ માની લે, મન વચન અને કર્મથી જે તમે માનતા હોય, જે તમે માની લેતા હોય એ વસ્તુ બને છે, સત્ય છે એ જ, અને સત્ય પણ આ જ વસ્તુ છે, મન એમ સૂજે અને મન એવું સુજાડે છે કે સત્ય આ વસ્તુ છે, આ વસ્તુ નથી। હિન્દુ લોકો છે તો હિન્દુ લોકો સત્ય પ્રભુને જ, ભગવાનને જ, ઈશ્વરને જ માને છે, અલ્લાહ સત્ય નથી। તો આ વસ્તુ આપણને કોણે ગડબડ કરાવી? તો કે ગ્રંથે, અલગ અલગ ધર્મગ્રંથો છે એ અલગ અલગ ધર્મગ્રંથોએ આપણે અલગ અલગ ગડબડ કરાવી છે। જેને જે ગમે તે પૂજે, જેને જે ગમ્યું ને એની પૂજા કરી, મુસ્લિમ લોકોને અલ્લાહ ગમ્યા તો અલ્લાહની પૂજા કરી, આપણને ભગવાન ગમ્યા તો ભગવાનની પૂજા કરીએ, ઈસુને ખિસ્ત્રીઓને ઈસુ ગમે તો ઈસુની પૂજા કરે, આ ગ્રંથની ગડબડ છે, પણ અંતે તો એક જ વસ્તુ છે, ભગવાન પરમાત્મા શિવ। મન વચન કર્મથી આપ માની લે, સત્ય એ છે જ, મન એમ સૂજે અને સત્ય એમ માને છે કે મનને જે સૂજે ને એ સત્ય છે। વૃક્ષમાં બીજતું, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં એ કે તું બીજ સ્વરૂપે છે, વૃક્ષમાં તું બીજ છે અને બીજમાં તું વૃક્ષ છે।
વૃક્ષ ઉગતું હોય તો એમાં બીજ રહેલું હોય એ ભગવાન છે, અને એ બીજને બહુ એટલે એની અંદરથી પાછું વૃક્ષ નીકળે એ ભગવાન પોતે જ છે. જોઉં પટંતરો એ જ પાસે, અને હું જોઉં છું પટંતરો. પટંતરો એટલે અંતરપટો અથવા તો પડદો. આપણી આંખની અંદર આગળ એ જ પડદો છે, એ ભગવાન જ છે કે જે આપણને પાછળની દુનિયા જોવા દેતા નથી. ખરેખર ભગવાન શું, ઈશ્વર શું, એ વસ્તુ આપણે જોઈ શકતા નથી. ભણે નરસૈયો એ મન તણી શોધના. ભણે નરસૈયો એટલે નરસૈયો કહે છે કે એ મન તણી શોધના, એ મનથી તું શોધ, મનથી તું ગોત. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અને ભગવાનને જો મેળવવા હોય, ભગવાનને જો પામવા હોય તો ભગવાનને પ્રેમ કરો, પ્રીતથી એને પ્રેમ કરો, જેથી કરી અને ભગવાન આપણી સામે પ્રગટ થશે. એવું નરસિંહ મહેતા આપણને અહીં કહે છે, અને અહીં આ કાવ્ય આપણને પૂર્ણ થાય છે.